અને વાત કરીશું ખાડા રાજની। વડોદરામાં તંત્રની પોલ ખુલી છે। દિનેશ મિલ રોડ પર એક ભૂવો પડ્યો છે અને છેલ્લા 48 કલાકથી આ ભૂવો પડ્યો છે, છતાં પણ તંત્ર હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી, કોઈ કામગીરી કરવામાં નથી આવી। સ્થાનિક લોકો દ્વારા ભૂવાને ત્યાં કોર્ડન કરવામાં આવ્યું છે અને કારણ કે ભૂવો અંદરથી ખૂબ જ મોટો છે અને તેના કારણે કોઈ દુર્ઘટના પણ સર્જાઈ શકે છે, તો સ્થાનિકો જાતે જ ભૂવાને કોર્ડન કર્યું છે અને 4 ફૂટ ઊંડો 15 ફૂટ પહોળો છે આ ભૂવો, પરંતુ પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી દરકાર લેવામાં નથી આવી। વડોદરા શહેર હવે ધીમે ધીમે ભૂવા નગરી બનતી જઈ રહી છે તેવું લાગી રહ્યું છે। અત્યાર સુધી વડોદરા શહેરની અંદર 30 થી પણ વધારે ભૂવા પડી ચૂક્યા છે। ગઈકાલે સાંજે ભવન સ્કૂલ પાસે ભૂવો પડ્યો હતો અને હાલ આપ જોઈ રહ્યા છો કે અકોટા પાસેનો આ રોડ છે ત્યાં આગળ પણ એક ભૂવો પડ્યો છે। હું ભૂવાની તમને બતાવીશ કે આ જે ભૂવો જે છે તે ઉપરથી તો નાનો છે પરંતુ અંદરથી જે છે તે ખૂબ જ પહોળો અને મોટો છે। 20 ફૂટ જેટલો આ ભૂવો અંદરની બાજુથી જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરી થઈ, પરંતુ હવે વડોદરા શહેર મહાનગરપાલિકા માટે જે છે તે ભૂવા છે તે માથાનો દુખાવો બન્યા છે। કારણ કે દરેક વિસ્તારોમાં હવે અલગ અલગ ભૂવા પડતા જાય છે, તેના કારણે જે કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટરો છે જે કામ કઈ પ્રકારની કામગીરી કરે છે, રોડ રસ્તા બનાવવાના હોય કે પછી કોઈ પણ ગટરની લાઈન હોય કે પાણીની લાઈન નાખ્યા પછી જે પૂરતું જે પુરાણ થવું જોઈએ તે પુરાણ ના થવાના કારણે હવે આવા ભૂવા પડતા હોય છે। હું તાત્કાલિક વીએમસીને ઓનલાઈન ફરિયાદ કરી છે અને આ ભૂવાને પડેલા 48 કલાક થયા, છતાંય કોઈ કોર્પોરેશનનો અધિકારી કે માણસ આ ભૂવો જોવા માટે આવ્યો નથી હજુ। આ માનવતાની વાત છે, રોડ પર જતો ભૂવો પડ્યો હોય તો રસ્તે જતાં આપણી એક માનવતાની દ્રષ્ટિએ આ કામગીરી અમે કરી છે। અહીંયા આજે વાંસ છે અંદર સુધી જવા દીધો, 10 થી 15 ફૂટ રોડની વચ્ચે જઈ ગયો આ વાંસ ગયો હતો, એટલે એટલે સુધી તો ઊંડું છે જ। પણ મારે કહેવાનું એ છે કે કોર્પોરેશનના અધિકારીઓ હોય, આ મોટો રસ્તો છે અને આ રસ્તા પરથી મોટી ગાડીઓ જતી હોય છે, અધિકારીઓ પણ જતા હોય છે, શું એ લોકોને આ ભૂવો દેખાયો જ નથી? કમસે કમ મોટો ભૂવો ના પડે એને એની દુરસ્તી કરવામાં આવે, એટલા માટે આ ધ્યાન નથી આપવામાં આવતું કે મોટો ભૂવો પડે પછી એનું સમારકામ કરવું। અંકિત ગોણસીકર, News18 ગુજરાતી, વડોદરા। તો સંસ્કાર નગરી બની છે ભૂવા નગરી। વડોદરાના મકરપુરા વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો અને અચાનક ભૂવો પડતા રાહદારી ભૂવામાં ખાબક્યો હતો, બચાવોની બૂમો પાડવા લાગ્યો અને જે સાંભળી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। તો સ્થાનિકોએ યુવકને ભૂવામાંથી બહાર કાઢ્યો હતો। ભવન્સ શાળા પાસે ભૂવો પડતા લોકોમાં રોષ છે, ઘટનાની જાણ થતાં જ તંત્ર પણ તાત્કાલિક અહીં દોડી આવ્યું હતું, નગરપાલિકાએ ભૂવો પૂરવાની પણ કામગીરી હાથ ધરી છે। વલસાડના કલવાડામાં દીપડાના આંટા ફેરા, ડુંગરિયા પહાડ ફળિયામાં રાતના સમયે દીપડો દેખાયો અને દીપડાના આંટા ફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે। દીપડાને પાંજરે પૂરવા વન વિભાગને રજૂઆત પણ કરવામાં આવી છે। તો વલસાડમાં દેખાયો છે દીપડો, વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, સુરતમાં ટાબરિયાઓની સવારીનો વિડીયો વાયરલ થયો છે, 3 બાળકોની બાઇક સવારી જે વિડીયો સામે આવ્યો છે, પૂરપાટ ઝડપે બાઇક હંકારી રહ્યા છે 3 બાળકો આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે, જોકે ઉંમર નાની છે, સગીર વયના છે માટે અમે તેનો ચહેરો આપને નથી બતાવી રહ્યા, જોકે આ વાયરલ વિડીયો જે છે તેની પુષ્ટિ પણ અમે નથી કરી રહ્યા।